DST નવરત્ન કંપની ONGC અને એમાં 20,000 કરોડની કૌભાંડી કંપનીનું મર્જર એ મુદ્દા ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીજી આપની સાથે વાત કરશે. માનનીય ભરતસિંહજી, પત્રકાર મિત્રો, દેશના વડાપ્રધાન આ દેશને આગળ લઈ જવા માટે મોદી મોડલ એમ હંમેશા ઉલ્લેખ કરતા આવ્યા છે. કોંગ્રેસની નીતિઓથી સદંતર વિપરીત કોંગ્રેસે જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી પંચવર્ષીય યોજનાઓ દ્વારા ધીમે પણ મક્કમ ગતિએ એક ગરીબ દેશમાંથી જવાહરલાલજી પછી લાલ બહાદુર શાસ્ત્રીજી, ઇન્દિરાજી, રાજીવજી, નરસિંહરાવજી, ડોક્ટર મનમોહનસિંહજી, આવા અનેક વડાપ્રધાનો દ્વારા દેશને આર્થિક અને સક્ષમ બનાવીને મૂક્યો. કોંગ્રેસની મૂળભૂત નીતિ એ રહી હતી કે દેશની સંપત્તિનો દેશના લોકો દ્વારા એમનામાં રહેલી લાક્ષણિક શક્તિઓ, ટેકનિકલ આવડત, બુદ્ધિ ક્ષમતા, એમનું નોલેજ, એનો ઉપયોગ કરીને ભારતમાં જ નવા સંસાધનો એમણે ઊભા કરાવ્યા અને નવા ઊભા થયેલા સંસાધનો એના માલિક સરકાર એટલે કે આ દેશની પ્રજાને બનાવ્યા. એનો નાનો સીધો સાદો દાખલો, નાના દાખલા તરીકે લઈએ તો દેશના કોઈ પણ ખૂણે જઈએ અને એ ખૂણામાં જઈને પૂછીએ કે આ શાળાનું મકાન કોણે બનાવ્યું તો સ્વાભાવિક જવાબ આપવામાં આવે કે આ સરકારે બનાવ્યું. પાણીની ટાંકી કોણે બનાવી તો કે સરકારે બનાવી. આ રસ્તો કોણે બનાવ્યો તો કે સરકારે બનાવ્યો. બાજુના ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું તો કે કોણે બનાવ્યું તો કે સરકારે બનાવ્યું. આ બધી પ્રોપર્ટીઓના માલિક કોણ? આ તો નાના દાખલા આપ્યા, નાની કક્ષાએની વાત કરી, ગ્રામ કક્ષાની વાત કરી, પણ પંચવર્ષીય યોજના દ્વારા બુખારો અથવા સ્ટીલ કંપનીઓ, HMT હોય, યુનિવર્સિટીઓ હોય, મોટી હોસ્પિટલો હોય, પાખરા નાંગલ ડેમથી શરૂ કરીને દામોદર યોજના હોય કે કોઈ પણ યોજનાઓ, આ બધી મિલકતો કોંગ્રેસે બનાવીને પ્રજાના ચરણે મૂકી પ્રજાને માલિક બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિ આનાથી સદંતર ઉલટી છે. ઉલટી એટલા માટે કહું છું કે કોંગ્રેસ દ્વારા પ્રસ્થાપિત અસ્કયામતો, રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટીઝ જે પ્રજાને અર્પણ કરવામાં આવી હતી એને આવતાની સાથે જ NDA 1 નફો કરતી IPCL કંપનીને મળતિયાઓને સસ્તામાં વેચી નાખવાનું પાપ કર્યું હતું અને એની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી વાળા અને NDA ખોટ ખાતી કંપનીઓને સરકાર હસ્તક લેવી અથવા તો એનો મર્જ કરીને નફો કરતી કંપની સાથે જોડવાનું કામ કરી રહ્યા છે. કારણ કે એમાં એમનું પાપ છુપાયેલું છે, એમના ભ્રષ્ટાચાર છુપાયેલા છે. 2002 માં આપ સૌ જાણો છો એમ જીઓ ગ્લોબલ રિસોર્સિંગ નામની કંપની
જીન પોલ રોય દ્વારા 64 ડોલરની મૂડીથી બનાવવામાં આવી. જે કંપની ફક્ત 64 ડોલરથી બનાવવામાં આવી હોય એને 20,000 કરોડથી વધુ ખર્ચ કરીને જીએસપીએ ઓઇલ ગેસ સંશોધનનું કામ શરૂ કર્યું અને આ કામ આ કંપનીને સોંપવામાં આવ્યું. જીઓ ગ્લોબલ પાસે કોઈ ટેકનિકલ કોઈ પ્રકારનું જ્ઞાન હતું ઓઇલ રિલેટેડ એને કોઈ જાણકારી પણ હતી નહીં. આ કંપની જીઓ ગ્લોબલે આ કામ માટે 1 પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું નહોતું. જીએસપીસીના દ્વારા 10% શેર એટલે કે 2,000 કરોડ જીઓ ગ્લોબલને આપી દેવામાં આવ્યા. જીઓ ગ્લોબલ શેરની વેલ્યુ જે મૂળ કિંમતમાં 0.001 ડોલર 2000માં હતી એની કિંમત વધીને 2006માં 14.92 એટલે કે 100 ગણા કરતા પણ વધારે થઈ ગઈ. આ રીતે જીએસપીસી દ્વારા ખાનગી પ્રાઇવેટ કંપની પરદેશની કંપની એને ભ્રષ્ટાચાર છાવરવા માટેનું કામ સોંપવામાં આવ્યું. આ દેશના વડાપ્રધાન તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બહુ મોટી મોટી વાતો ન્યૂઝપેપર મીડિયા અને એમાં જાહેરાત કરી હતી કે વિશ્વનો સૌથી મોટો જથ્થો ક્રૂડ ઓઇલ અને ગેસનો કે લગભગ 3 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ જેનાથી આખા દેશની તમામ જરૂરિયાતો ગેસની પૂરી કરવામાં આવશે પૂરી પાડવામાં આવશે એ વાત તત્કાલીન મુખ્યમંત્રીએ પ્રજાને મીડિયા દ્વારા કહી હતી. અને સ્વાભાવિક જ રીતે આટલો મોટો જથ્થો મળે તો વડાપ્રધાન જાહેરમાં મહેસાણા જાય કે ઉત્તર ગુજરાતમાં જાય કે આણંદમાં આવે તો એમ કે હવે ચકલી ખોલશો તો પાણીને બદલે તમને ગેસ મળશે. હજુ આણંદ મહેસાણા ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ લોકો પેલા ગેસની રાહ જોઈ રહ્યા છે. એનટીપીસી સસ્તામાં સસ્તી વીજળી ગુજરાતને જે આપે છે એને પણ પૂરતો ગેસનો જથ્થો આજે ફાળવી શકાતો નથી જેનાથી એનું સંપૂર્ણપણે પૂર્ણ ઉત્પાદન કરી શકાતું નથી. આ વાત હું આપને એટલા માટે કહું છું કે તે વખતે વડાપ્રધાને જાહેર કરી હતી કે આ જે જથ્થો નીકળશે એ 2,20,000 કરોડ રૂપિયાનો ગેસ હશે. અને આટલી મોટી મૂડી જ્યારે ઇકોનોમીમાં દાખલ થાય માર્કેટમાં આવે ત્યારે સ્વાભાવિક જ રીતે જીડીપીમાં કેટલો મોટો વધારો થાય અને જીડીપીમાં વધારો થવાને લીધે કેટલા બધા લોકોને નોકરીઓ મળતી થાય એમ્પ્લોયમેન્ટ મળતી થાય એમાં કોઈ શંકાને સ્થાન નહીં. ત્યારે આ કંપની સદંતર ફેલ ગઈ. એના મળતિયાઓ એમાં જેમણે કૌભાંડ કર્યું હતું એમને પ્રમોશનો આપતા આપતા એમની છાપ સુધારવાની કોશિશ રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાને કરી અને એ પાંડ્યનને એમની આ ઇન્ક્વાયરીઓમાંથી બચવા માટે મને લાગે છે કોઈક બેંકમાં એમને વડા તરીકે મૂકીને મોકલી દેવામાં આવ્યા છે. ખરેખર એની ઊંડી તપાસ થવી જોઈએ. કોંગ્રેસે એને માટે ધરણાનો કાર્યક્રમ અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં રાખ્યો હતો. સાથે સાથે મહામહિમ રાષ્ટ્રપતિજીને પણ મળ્યા હતા અને એમને મળીને પણ રજૂઆત કરી હતી કે આ રાજ્યમાં જીએસપીસી દ્વારા બહુ જ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાં 1,000 કરોડ રૂપિયા ચવાઈ ગયા છે અને એ પૈસાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને એમના મળતિયાઓએ ચૂંટણી દરમિયાન પણ કર્યો છે એવું અમે એમાં સ્પષ્ટ કહ્યું હતું. સાથે સાથે આ જે પ્રક્રિયા ચાલતી હતી એના બીજા એક ભાગમાં ટાટાના નેનોને લગભગ 33,000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની મદદ કરાવીને ટાટાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જે કેસ ચાલતા હતા એ કેસમાંથી છુટકારો અપાવવા માટેનું તંત્ર ગોઠવવામાં પણ ટાટાને એમણે મદદ કરી હતી.
જીએસપીસી ખરડાયેલી કંપની છે, ભ્રષ્ટાચારથી ભરેલી કંપની છે. એનું મર્જ થતા પહેલા મીડિયામાંથી આ વાત ઉઠવી જોઈએ અને એના અમે રાષ્ટ્રપતિ મહામહિમજીનો ટાઈમ માંગ્યો હતો, એમણે કહ્યું કે વિચાર કરીને ટાઈમ આપશું, પરંતુ હજુ સુધી એનો ટાઈમ મળ્યો નથી. અમે કોશિશ કરી હતી સીવીસીને પણ મળવાની, સીવીસીને મળવાનો ટાઈમ પણ હજુ આવ્યો નથી. એ માટે પણ અમારો પ્રયત્ન છે. પણ અમારું એવું કહેવું છે એ સ્પષ્ટપણે કે આ ભારતીય જનતા પાર્ટી, એનડીએ સરકાર અને ગુજરાતની સરકાર એ ભ્રષ્ટ છે. હમણાં જ મહેસાણા ખાતે જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ આદરણીય રાહુલજી આવ્યા હતા ત્યારે એમણે પણ સહારા ગ્રુપને 9 વખત જે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા એ બિરલાએ 25 કરોડ રૂપિયા આપ્યા હતા, એની પણ કોઈ તપાસ કે કોઈ ઇન્ક્વાયરી હજુ શરૂ કરવામાં આવી નથી. એવો લૂલો બચાવ કરવામાં આવે છે કે આ તો ગંગા જેવા નાયેલા છે. ત્યારે એમને ભૂતકાળનો દાખલો અપાવીએ, રાજીવજી સામે બોફર્સની તોપોને માટે એમણે આક્ષેપો કર્યા અને એને સામેની ઇન્ક્વાયરી કમિટી બેઠી અને એ ઇન્ક્વાયરી કમિટીએ રાજીવજીને મૃતપ્રાય થયા પછી નિર્દોષ જાહેર કર્યા, પરંતુ એક પ્રકારની ઇન્ક્વાયરી ચોક્કસ ચાલી. અને જ્યારે યુદ્ધ થયું કારગિલમાં ત્યારે બોફર્સની તોપોએ સૌથી વધારે સારામાં સારું કામ આપ્યું હતું, એ પ્રસ્થાપિત થયું હતું. મારો કહેવાનો આશય એ છે કે કોંગ્રેસ દ્વારા કરાયેલા કામોને ખોટી રીતે ચિતરીને, ભ્રષ્ટ રીતે ચિતરીને, દેખાવામાં પ્રજામાં જનમત ઉભો કરીને, ગેરમાર્ગે દોરીને, પરસેપ્શન ઉભું કરવાનું પાપ ભારતીય જનતા પાર્ટી હંમેશા કરતી રહી છે. પરંતુ પોતે સાચા અર્થમાં ભ્રષ્ટાચારી છે, પોતે સાચા અર્થમાં સમાજ વિરોધી છે, દલિત વિરોધી છે, આદિવાસી વિરોધી છે, ઓબીસીના વિરોધી છે, સમાજના મધ્યમ વર્ગના વિરોધી છે. જે પ્રકારના પગલાં લઈ રહ્યા છે એ પોતાની પ્રસિદ્ધિના માટેના પગલાઓ છે, એ સિવાય બીજી કોઈ પ્રકારની એમાં વૃત્તિ દેખાતી નથી. ત્યારે મીડિયાના માધ્યમથી હું આપને આ વિનંતી કરું છું કે આ બનાવની વધારેમાં વધારે પ્રસિદ્ધિ થઈ અને એને ખુલ્લા બહાર પાડવામાં આવે તો મને લાગે છે કે અનેક લોકો જેલમાં જવાનો વારો આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધન્યવાદ.